સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના નવનિયુક્ત ચેરમેન મગનલાલ માળીએ ગાંધીનગર ખાતે વિધિવત રીતે સંભાળ્યો પદભાર. મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓ, કાર્યકરો તેમજ શુભેચ્છકોએ પાઠવી શુભકામનાઓ. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના પૂરગ્રસ્ત ખેડૂતોને પાક અને જમીન ધોવાણ સહાયની ચૂકવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપો. અસરગ્રસ્ત ખેડૂતોએ ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાય અપાવવાની કરી માંગ. ડીસા હાઈવે પરના રાજમંદિર સર્કલ પાસે પોલીસને જોઈ છુપાઈ ગયેલો ચોર ઝડપાયો. નીલકંઠ હોટેલમાં ચોરી કર્યાની ચોર શખ્સે કરી કબૂલાત. થરાદના જમડા ગામની સીમમાં પૂર હોનારતથી ક્ષતિગ્રસ્ત થયેલી નર્મદા યોજનાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના સમારકામમાં સ્થાનિક ખેડૂતે સર્જ્યો અવરોધ. નર્મદા વિભાગના અધિકારીએ પાઇપલાઇનના સમારકામને આગળ ધપાવવા માટે પોલીસને માંગી મદદ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતની વર્તમાન ભાજપ સરકારના ઉત્સાહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે જ ગત સોમવારે ભાજપ પક્ષના સનિષ્ઠ અગ્રણીઓ તેમજ કાર્યકરોને રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમોમાં નિમણૂંકો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને દરેક સમાજોને બોર્ડ નિગમોમાં પ્રતિનિધિત્વ આપવાના પ્રયાસો પણ કરાયા છે. રાજ્ય સરકાર હસ્તકના 18 જેટલા બોર્ડ નિગમોમાં ખાલી પડેલી ચેરમેન તેમજ સભ્યોની જગ્યા ઉપર ભાજપના સનિષ્ઠ અગ્રણીઓની નિમણૂંકોની સોમવારે સત્તાવાર જાહેરાત કરાયા બાદ હવે જે તે બોર્ડ નિગમોના નવનિયુક્ત ચેરમેનો અને સભ્યો તેમનો પદભાર સંભાળી રહ્યા છે, ત્યારે ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે પસંદગી પામેલા બનાસકાંઠા જિલ્લા ભાજપના અગ્રણી મગનલાલ માળીએ પણ આજે સવારે 11 વાગ્યે વેર હાઉસિંગ કોર્પોરેશનના ગાંધીનગર સ્થિત મુખ્યાલય ખાતે રાજકીય અગ્રણીઓ તેમજ શુભેચ્છકોની હોંસીલી હાજરીમાં વિધિવત રીતે વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો હતો. ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહ પાછળ કર્મયોગી ભવન સામે આવેલા ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના બહુમાળી મુખ્યાલય ખાતે કોર્પોરેશનના ચેરમેનની ચેમ્બરમાં ગુજરાત સરકારના ઉત્સાહી આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા પદગ્રહણ સમારોહ વખતે મગનલાલ માળીએ ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે મંત્રી શંકરભાઈ ચૌધરી ઉપરાંત પાટણના સંસદ સભ્ય લીલાધરભાઈ વાઘેલા, ભાજપ બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટેશરિયા, ડીસા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર પાંચાભાઈ માળી, વેર હાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ, ડીસાના ભાજપ અગ્રણીઓ, કાર્યકરો, શુભેચ્છકો, મિત્રવૃંદ તેમજ સગા સ્નેહીઓ અને માળી સમાજના આગેવાનોએ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વેર હાઉસિંગ કોર્પોરેશનના નવનિયુક્ત ચેરમેન મગનલાલ માળીને અભિનંદન પાઠવી સફળતા માટેની શુભકામનાઓની સરવાણી રેલાવી હતી. ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેનની ચેમ્બર આજે આખો દિવસ મુલાકાતીઓ તેમજ શુભેચ્છકોથી ઉભરાતી રહી હતી અને દિવસભર ચેરમેનની ચેમ્બરમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લાના ડાંગિયા ગામમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સમારોહમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ ઉડીને આંખે વળગ્યો હતો। ડાંગિયા ખાતે બનાસ ડેરીના ડિરેક્ટર અને નિવૃત્ત પોલીસ અધિકારી પીજે ચૌધરીના ફાર્મ હાઉસ પર યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ઉપરાંત ભાજપના જિલ્લા સંગઠન પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, બનાસડેરીના વાઇસ ચેરમેન માઉજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરી કાર્યકરોને વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આપણે ઠાકોર સમાજને નવા વર્ષ માટે સ્નેહ સંમેલન આયોજન કરે છે। તો આ વખતે આપણે આજે ધાનેરા વિધાનસભાનું સમય પાકી ગયો છે। સ્નેહ સંમેલન ડોંગિયા મુખ્યમાં કરવામાં આવ્યું છે। સમગ્ર વિધાનસભામાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આ નવા વર્ષના બધાને મારા નૂતન વર્ષ અભિનંદન। બધા જ બનાસકાંઠાવાસીઓ, ગુજરાતવાસીઓ, ભારતવાસીઓને મારા રામ રામ અને નૂતન વર્ષ અભિનંદન। નવું વર્ષ સૌને સુખમય, આનંદમય, વિકાસની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ અને એમના ધંધામાં, ખેતીવાડીમાં, રોજગારમાં સારું જાય એવી મારી ભગવાન પાસે પ્રાર્થના। છેલ્લા 1.5 વર્ષથી વિજયભાઈના નેતૃત્વમાં ગતિશીલ અને પ્રગતિશીલ સરકાર ચાલી રહી છે। લગભગ 400 જેટલા નિર્ણયો પ્રજાલક્ષી કરી અને સારા વિકાસના કામ કર્યા છે, એટલે એમનું નેતૃત્વમાં આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજય બને। છેલ્લા 3.5 વર્ષથી આપણા ઉત્તર ગુજરાતના લોકપ્રિય અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં પણ જે સરકાર ચાલે છે એની પ્રગતિ જોતો 2017માં ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 150+થી ભારે વિજય મેળવશે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। કયા કાર્યક્રમ? પ્રથમ નથી, આજે પહેલા તો થરાદનું સ્નેહ સંમેલન થઈ ગયું, ભાભરનું થઈ ગયું, દિયોદરનું થયું, આજે કાંકરેજ નહીં છે, ફિયાસ્કો નથી, જમવાનું ચાલુ છે। જમ્યા પછી બધા કમસે કમ 3000 ઉપર લોકો તો બેઠા છે। કયા પ્રકારની નારાજગી? ખુરશીઓ તો અમે 10000 મૂકી છે, 80% નહીં આવે જોઈ લો તમે। દેખો જયારે ચૂંટણી આવે એટલા બધા તૂત કરવામાં આવે છે। પાસનો કાર્યકર્તા હોય કે અલ્પેશ ઠાકોર ખુદ કોંગ્રેસનો કાર્યકર્તા છે, કોંગ્રેસ સમજતી નથી કે એનો એક કાર્યકર્તા એને દબાઈને 40 સીટ લઈ જાય છે। કોંગ્રેસનો કાર્યકર્તા છે અને આટલી રાહુલ ગાંધીને દબાવી અને કે મને 30 સીટ આપો અને એક જિલ્લા પંચાયત હારી ગયેલો વ્યક્તિ આજે 30 સીટની માગણી કરી અને રાહુલ ગાંધી એની પાછળ પાછળ ફરે, કોંગ્રેસને તો શરમ આવી જોઈએ। જો ચૂંટણી સમય આવા તુક્કા આવતા હોય છે, અમારા કાર્યકર્તાઓ પર જે આક્ષેપ થયો છે એને ચોખ્ખું કહ્યું છે કે મારા ઉપર FIR દર્જ કરાવો અને પુરાવો હોય તો સામે લાવો। ધાનેરા ખાતે ગત સોમવારે શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। પરશુરામ ફાઉન્ડેશન અને બ્રહ્મણસિંહ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા 5 પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો થેન્ક યુ જિંદગી નામનો સ્નેહ મિલન સમારોહ વરિષ્ઠ પત્રકાર સંજય ત્રિવેદી અને પરશુરામ ફાઉન્ડેશનના રાજુભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સમાજના લોકોને બેટી વધાવો, શિક્ષણ વગેરે બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું। ગુજરાત ક્ષત્રિય સેનાના સ્થાપક અને ઓબીસી એસસી એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં જોડાઈ જતા ગુજરાતભરમાં અલ્પેશ ઠાકોરના પગલાંનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના રામપુરા ગામમાં પણ અલ્પેશ ઠાકોરના આ પગલાંનો ઉગ્ર વિરોધ કરાયો હતો। અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાતા ઠાકોર સેનાના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરના ફોટા સળગાવી વિરોધ દર્શાવ્યો હતો।
આ વિરોધ પ્રદર્શન વખતે ઠાકોર સેનાના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના પૂરગ્રસ્ત ખેડૂતોને પાક અને જમીન ધોવાણ સહાયની ચૂકવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપો. અસરગ્રસ્ત ખેડૂતોએ ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાય અપાવવાની કરી માંગ. ડીસા હાઈવે પરના રાજમંદિર સર્કલ પાસે પોલીસને જોઈ છુપાઈ ગયેલો ચોર ઝડપાયો. નીલકંઠ હોટેલમાં ચોરી કર્યાની ચોર શખ્સે કરી કબૂલાત. થરાદના જમડા ગામની સીમમાં પૂર હોનારતથી ક્ષતિગ્રસ્ત થયેલી નર્મદા યોજનાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના સમારકામમાં સ્થાનિક ખેડૂતે સર્જ્યો અવરોધ. નર્મદા વિભાગના અધિકારીએ પાઇપલાઇનના સમારકામને આગળ ધપાવવા માટે પોલીસને માંગી મદદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવી, ઘરને સુંદર ઘર બનાવી, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં પૂર હોનારત બાદ સહાયના મામલે સર્જાયેલો ઉહાપો હજુય શાંત પડ્યો નથી. આજે ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ખેડૂતોએ પણ પૂરના લીધે થયેલ નુકસાનની સહાયમાં અન્યાય બાબતે ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. ગત ચોમાસામાં સર્જાયેલી અતિવૃષ્ટિના લીધે ધાનેરા તાલુકામાં વ્યાપક તારાજી સર્જાઈ હતી, જેમાં ધાનેરા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોના ઊભા પાક સાથે જમીનોનું ધોવાણ થઈ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું.
કુદરતી હોનારત બાદ રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવી છે, પરંતુ ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં અસરગ્રસ્ત ખેડૂતોને પાક નિષ્ફળ અને જમીન ધોવાની શાહીમાં તેમને અન્યાય થયો હોવાની રજૂઆત સાથે આજે ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જેમને સાચું નુકસાન થયું છે તેમને યોગ્ય સહાય મળી નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. અમારા માલોત્રા ગામમાં પૂરને લીધે ખેડૂતોને મોટું નુકસાન થયેલું હોય, સરકાર શરીરની સહાય મળેલી, પણ 20% ખેડૂતોને અન્યાય થયો હોય કે એક બાજુના 1,00,000 હાઈટ મળ્યા અને બાજુવાળાને 30,000 રૂપિયા મળ્યા તો ખરેખર સરકાર તપાસ કરી અલંગ પણ વળતર મળવું જોઈએ એવી મારી માગણી. બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાપી ગામમાં દલિત પરિવારમાં બોલાચાલી બાદ મારામારી થતાં બે જણને ઇજાઓ થઈ છે. રસ્તામાં પડેલી ઈટો ખસેડવાના મુદ્દે કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલી મારામારીમાં પિતા પુત્રને લોખંડની પાઇપ વડે માર મારાતા બંને જણને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં અમૃતભાઈ તેમજ કરશનભાઈ દલિતને ગંભીર ઇજાઓ થતાં તેમને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘણીવાર પોલીસને પણ બગાસું ખાતા પતાસું મળી જાય છે, આવું જ કંઈક ડીસા શહેર દક્ષિણ પોલીસ સાથે થયું છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ ગઈ રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસની ગાડી જોઈને સંતાઈ જવાનો પ્રયાસ કરનાર એક શકમંદ ઇસમને ઝડપી પાડી તેની પૂછપરછ કરાતા આ ઇસમ ચોર હોવાની વિગતો ખુલવા પામી હતી. ગઈ રાત્રે ડીસાના રાજમંદિર 3 રસ્તા નજીક એક શખ્સે પોલીસની ગાડી જોઈ સંતાઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જેથી નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા ડીસા દક્ષિણ પોલીસના દિલીપ પ્રજાપતિ અને કિટસિંગને આ ઇસમ પર શંકા જતા તેની આકરી પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રહેતો સુરતાજી સેનાજી ઠાકોર હોવાની વિગતો બહાર આવી હતી. બાદમાં પોલીસે તલાશી લેતા આ શખ્સ પાસેથી એક મોબાઈલ ફોન અને હાથમાં પહેરવાના કડા મળી આવતા પોલીસે વધુ પૂછપરછ કરી હતી. જે વખતે સુરતાજી ઠાકોરે આ મુદ્દામાલ તેને ડીસાની નીલકંઠ હોટલમાંથી ચોરેલ હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટકાયત કરી આ શખ્સ અન્ય ચોરીમાં સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદના જમણા ગામની સીમમાં પૂર હોનારતથી ક્ષતિગ્રસ્ત થયેલી નર્મદા યોજનાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના સમારકામમાં સ્થાનિક ખેડૂતે સર્જ્યો અવરોધ. નર્મદા વિભાગના અધિકારીએ પાઇપલાઇનના સમારકામને આગળ ધપાવવા માટે પોલીસને માંગી મદદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1, 2, 3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ, સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે.
સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લાના આહોર ખાતે રાષ્ટ્રીય મીણા યુવા મહાસભાનો નૂતન વર્ષને મિલન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. રાષ્ટ્રીય મીણા યુવા મહાસભાના જોધપુર સંભાગીય પ્રમુખ મોહનલાલ મીણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં મીણા યુવા મહાસભાના બનાસકાંઠા એકમના પ્રમુખ રામલાલ મીણા, અમદાવાદના ખેમારામ મીણા, બીટુડા પીરાનના પુખરાજ મીણા, ચાંદાનાના જીતુભાઈ મીણા, વ્યાખ્યાતા વિસારામ મીણા, ગાંધીધામના સુનિલકુમાર મીણા, અમીરગઢના ચમનલાલ મીણા, ડુંગરપુરના સંજયભાઈ મીણા સહિત સિરોહી, પાલી અને જાલોર જિલ્લાના મીણા સમાજના યુવાનો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં બનાસકાંઠા સહિત ગુજરાતથી આવેલા યુવા અગ્રણીઓનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતા મીણા યુવા મહાસભાના બનાસકાંઠા એકમના પ્રમુખ, અમીરગઢ તાલુકાના યુવા ભાજપ પ્રમુખ અને બીકે ન્યૂઝ ચેનલના અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણાએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ કુરિવાજોને તિલાંજલિ આપી વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના જાલોર જિલ્લાના મીણા સમાજનું પ્રભુત્વ હોવા છતાં આજ સુધી સમાજને કોઈ મજબૂત રાજકીય પ્રતિનિધિત્વ તક મળી નથી, ત્યારે સમાજમાં કોઈ યુવા અગ્રણીને ચૂંટણી જંગમાં ઉતારવા પણ આહવાન કરાયું હતું. બનાસકાંઠાના થરાદ તાલુકાના જમડા ગામના ખેડૂતે નર્મદા યોજનાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના સમારકામની કામગીરીમાં અવરોધ ઉભો કરતા નર્મદા યોજના વિભાગના થરાદ ખાતેના નાયબ કાર્યપાલક ઇજનેરે પોલીસની મદદ માંગી છે. તાજેતરમાં સજાલી પૂર હોનારત વખતે પૂરનું પાણી થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા યોજનાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ઘૂસી જતા આ પાઇપલાઇન ચોકઅપ થઈ ગઈ છે, જેથી નર્મદા યોજનાના અધિકારીઓએ તાજેતરમાં જ આ પાઇપલાઇનનું સમારકામ કરવા માટે જેસીબી મશીન મોકલ્યું હતું. જોકે આ પાઇપલાઇન જમડા ગામના કરણાભાઈ ધનાભાઈ બ્રાહ્મણના ખેતરમાંથી પસાર થાય છે અને આ ખેડૂતને વળતર પેટે 82,720 રૂપિયાની રકમ અગાઉથી જ ચેકથી ચૂકવી દેવાઈ હોવા છતાં આ ખેડૂતે પોતાના ખેતરમાં જેસીબીને પ્રવેશ આપવાનો ધરાર ઇનકાર કરી દઈ નર્મદા યોજનાની પાઇપલાઇનના સમારકામની સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો છે. જો આ પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ ના કરાય તો આગળના ગામો સુધી પહોંચાડી શકાય તેમ ના હોય. છેવટે થરાદ ખાતેના નર્મદા યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરે પાઇપલાઇનની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે પોલીસનો સહકાર માંગ્યો છે. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 30,550 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 40,400 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે રૂપાનો ભાવ પણ આજે 200 રૂપિયા વધીને 40,200 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના નવનિયુક્ત ચેરમેન મગનલાલ માળીએ ગાંધીનગર ખાતે વિધિવત રીતે સંભાળ્યો પદભાર. મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓ, કાર્યકરો તેમજ શુભેચ્છકોએ પાઠવી શુભકામનાઓ. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના પૂરગ્રસ્ત ખેડૂતોને પાક અને જમીન ધોવાણ સહાયની ચૂકવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપો. અસરગ્રસ્ત ખેડૂતોએ ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાય અપાવવાની કરી માંગ. ડીસા હાઈવે પરના રાજમંદિર સર્કલ પાસે પોલીસને જોઈ છુપાઈ ગયેલો ચોર ઝડપાયો. નીલકંઠ હોટેલમાં ચોરી કર્યાની ચોર શખ્સે કરી કબૂલાત. થરાદના જમડા ગામની સીમમાં પૂર હોનારતથી ક્ષતિગ્રસ્ત થયેલી નર્મદા યોજનાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના સમારકામમાં સ્થાનિક ખેડૂતે સર્જ્યો અવરોધ.
નર્મદા વિભાગના અધિકારીએ પાઇપલાઇનના સમારકામને આગળ ધપાવવા માટે પોલીસને માંગી મદદ. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.